હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં. તો વિદ્યા સહાયકનું જ્યારે આંદોલન શરૂ હતું ત્યારે વિદ્યા સહાયકના બહેનો તેઓ મુખ્યમંત્રી જે આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે તેઓને મળવા ગયા હતા, અને તેઓ અને જીતુ વાઘાણીને પણ મળવા ગયા હતા, પરંતુ તેઓ ભૂપેન્દ્ર પટેલને મળી શક્યા હતા. અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારું બે દિવસમાં સોલ્યુશન થઈ જશે મિત્રો, પરંતુ આજે કેટલા દિવસથી આ તમે જોયા હશે, પરંતુ કોઈપણ પ્રકારે વિદ્યા સહાયકની ભરતીમાં વધારો કરવામાં નથી આવ્યો. તેથી વિદ્યા સહાયકના ઉમેદવારોનું આંદોલન શરૂ છે. આજે 23મો દિવસ છે અને આજની કોઈપણ ન્યૂઝ આવે ત્યાં પહેલાં હું તમને સંપૂર્ણપણે માહિતી આપી દઉં મિત્રો. તો શું કીધું હતું તે બહેનને ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા, તો હું તમને સંપૂર્ણપણે માહિતી આપી દઉં છું, જોઈ લો વિડીયો. પટેલ પ્રિયંકાબેન છે, હું ટેટ પાસ ઉમેદવાર છું. આજે અમે મુખ્યમંત્રી સાહેબ અને જીતુભાઈ સાહેબને મળવા ગયા હતા, પણ જીતુભાઈ સાહેબ મળ્યા નથી. તો અમે મુખ્યમંત્રી સાહેબ જોડે ગયા અને એમને અમારી રજૂઆત કરી તો એમને સારો એવો જવાબ આપ્યો છે કે તમારી આ જે ભરતીની અંદર જ બે દિવસની અંદર આ સોલ્યુશન કરી આપીશું અને એમનો અમારા બધા વિદ્યા સહાયકો તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમને એવી જ આશા છે કે જગ્યામાં વધારો કરીને અમારી આશાઓ અને અમારી માંગણીઓ પૂરી કરે, ને નહીં કરે તો આગળનું જે આંદોલન છે યથાવત રહેશે. તો મિત્રો, આજે બે દિવસના આજમાં 23મો દિવસ છે, પરંતુ હજી પણ કોઈ પ્રકારે સારો એવો પ્રતિસાદ નથી મળ્યો અને જગ્યામાં કોઈ પણ પ્રકારે વધારો કરવામાં નથી આવ્યો અને આંદોલન તો શરૂ છે મિત્રો. જે કોઈ પણ જોડાયો હોય તે ત્યાં જોડાઓ અને વિદ્યા સહાયકના ઉમેદવારોને સપોર્ટ કરો. જો ચેનલમાં નવા હોય તો જરૂરથી તમારા બધા જ વિદ્યા સહાયક ઉમેદવારો સુધી પહોંચાડો. 12,000 જેટલા જગ્યા વધારવી છે, પરંતુ અહીં વ્યૂઝ આપણા 101,000 એટલા જ વિડીયો જોઈએ છે. તો મિત્રો, બધા જ પહોંચાડો જેથી કરીને ન્યાય મળે.